नमस्ते मित्रों, एसके एजुकेशन चैनल नी अंदर तमारू स्वागत छे। जो आपणे आजे 11 साइंस नी अंदर जे श्वसन तंत्र नु जे चैप्टर छे तेनी अंदर फेफसानी रचना विषे आपणे आज जोईशुं। आ टॉपिक ने आपणे जोया पहेला एक वात चोक्कस कहीश के अमे जे आ वीडियो बनावा माटे जे मेहनत करीए छीए ए मेहनत नो कोई जमे मेहतानू लेता नथी। माटे अमे एटली तो आशा चोक्कस राखीए के तमे अमारी आ चेनल ने सब्सक्राइब करो, लाइक करो अने वधुमां वधु तमारा मित्रों ने शेर करो, जेथी तमारा मित्रों पण आ नॉलेज नो उपयोग करी सके। बीजू के आपणे जेटला पण वीडियो अपलोड आ चेनल नी अंदर करी रह्या छे, बधा ज वीडियो नीट नी एक्जाम माटे खूब ज इम्पोर्टंट छे। एवुं नहीं समझवानुं के वधाराना छे, बधा ज टॉपिक्स એ તમારા એનસીઆરટી બેઝને અનુલક્ષીને તૈયાર કરેલા છે, પરંતુ જે તે ટોપિક તમારા એનસીઆરટીની અંદર પૂરેપૂરો આપેલો નથી તેને આપણે અહીંયા આગળ નીટની એક્ઝામમાં તમારે ઉપયોગી થાય તે રીતે આપણે તેના સ્પેશિયલ વિડીયો તૈયાર કરેલા છે, જેથી તમારી નીટની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે। હવે આપણે આ જે ચેપ્ટર શ્વસન તંત્ર જેની અંદર જે ટોપિક છે ફેફસાની રચના, આપણે આ ટોપિક ની અંદર ફેફસાની રચના જોવાની છે। તો શરૂઆત આપણે ફિગર દ્વારા કરીશું। તો આ જે શરૂઆતનો જે ભાગ છે તેને સ્વર પેટી કહેવામાં આવે છે। સ્વર પેટી ત્યાર પછી શ્વાસ નળી, તો સ્વર પેટી પછી શ્વાસનળીની શરૂઆત થાય છે, એટલે શ્વાસનળીની શરૂઆતના ભાગમાં સ્વર પેટી આવેલી છે। આ જે શ્વાસનળી છે તેની અંદરની બાજુએ કાસ્તીની બનેલી સી આકારની કડી જેવી રચના આવેલી હોય છે। શ્વાસનળીનો જે ભાગ હોય છે ત્યાં કાસ્તીની બનેલી સી આકારની કડી જેવી રચનાઓ 16 થી 20 જેટલી હોય છે। કેટલી હોય છે મિત્રો? 16 થી 20 કાસ્તીમય રચના ત્યાં જોવા મળતી હોય છે, સી આકારની કડી જેવી રચના હોય છે। ત્યાર પછી શ્વાસ નળી છે તે આપણે જે કરોડસમની અંદર પાંચમી જે ઉરસીય કશેરુકા આવેલી છે એ પાંચમી ઉરસીય કશેરુકાના ભાગેથી તે બે ભાગમાં વિભાજિત થતી હોય છે। તેની અંદર એક શાખા ડાબી બાજુએ જાય છે ને એક શાખા જમણી બાજુએ જાય છે। આપણી જે જમણી બાજુ છે તે ફેફસાની લેફ્ટ સાઈડ બને છે, આપણી જે ડાબી બાજુ છે તે ફેફસાની રાઈટ સાઈડ બનતી હોય છે। તો એક બે શાખાઓ બને છે, તેની અંદર એક ડાબી બાજુના ફેફસામાં જાય છે, બીજી શાખા છે તે જમણી બાજુના ફેફસામાં જાય છે। તો અહીંયા આપણે ફેફસાની રચના દોરીશું। તો આ જમણી બાજુનું ફેફસું છે, આ ડાબી બાજુનું ફેફસું છે। તો શ્વાસ વાહિની એ આ જમણી બાજુની શ્વાસ વાહિની, આ સોરી ડાબી બાજુની શ્વાસ વાહિની છે, આ જમણી બાજુની શ્વાસ વાહિની છે। તો શ્વાસ નળી જે ભાગેથી શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય છે, એટલે કે શ્વાસ નળી જે બે શાખાઓમાં વિભાજિત થાય છે ત્યાં આવેલી જે કાસ્તીમય જે રચના હોય છે જેને કરીના કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે મિત્રો? કરીના છે, કરીના કપૂરને યાદ કરી લેવાનું અહીંયા, બરોબર? તો શ્વાસ નળી જે ભાગેથી બે શાખાઓમાં વિભાજિત થાય છે ત્યાં આવેલી કાસ્તીમય રચનાને કરીના કહેવામાં આવે છે। તો કરીનાના ભાગેથી શ્વાસ નળી છે તે બે શ્વાસ વાહિનીની અંદર વિભાજિત થતી હોય છે। આ શ્વાસ વાહિની ફેફસાની અંદર જે ભાગેથી દાખલ થાય છે તે ભાગને હાઇલમ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? હાઇલમ। તો એ હાઇલમના ભાગેથી ફેફસાની અંદર શ્વાસવાહિની દાખલ થતી હોય છે। બીજું કે ફુફ્ફુસીય ધમની પણ તે ભાગેથી દાખલ થતી હોય છે। તો ફેફસાની અંદર જે ભાગેથી શ્વાસવાહિની અને ફુફ્ફુસીય ધમની દાખલ થાય છે તે ભાગને હાઇલમ કહેવામાં આવે છે।
આપણે અહીંયા આગળ ડાબી શ્વાસવાહિની અને જમણી શ્વાસવાહિનીનો તફાવત જરા જોઈ લઈએ, બંનેની અંદર ડિફરન્સ શું હોય છે. તો આ ડાબી બાજુની શ્વાસવાહિની છે, આ જમણી બાજુની શ્વાસવાહિની છે. તો ડાબી શ્વાસવાહિની અને જમણી શ્વાસવાહિનીમાં ડિફરન્સ શું છે? તો પહેલું તો આ જે ડાબી બાજુની જે શ્વાસવાહિની છે તે લાંબી હોય છે. કેટલી? તો 5 સેન્ટીમીટર લાંબી હોય છે. જ્યારે જમણી બાજુની શ્વાસવાહિની એ 2.5 સેન્ટીમીટર લાંબી હોય છે. જે વધારે પડતી લાંબી હોય છે તે નેરો હોય છે, એટલે કે સાંકડી હોય છે. તો ડાબી બાજુની શ્વાસવાહિની સાંકડી હોય છે, જ્યારે જમણી બાજુની શ્વાસવાહિની પહોળી હોય છે. તો જે ટૂંકી હોય છે તે કેવી હોય છે મિત્રો? પહોળી હોય છે. બીજું કે આ જે ડાબી બાજુની શ્વાસવાહિની વધુ પડતી આડી હોય છે. કેવું હોય છે? વધુ પડતી આડી હોય છે. જ્યારે આ જમણી બાજુની શ્વાસવાહિની વધુ પડતી ત્રોસી હોય છે. વધુ પડતી ત્રોસી રસ્તા છે. તો આટલું યાદ રાખજો મિત્રો, જમણી શ્વાસવાહિની ને ડાબી શ્વાસવાહિની, આ જે ડાબી બાજુની શ્વાસવાહિની છે વધુ પડતી આડી છે, બરોબર, વધુ પડતી હોરિઝોન્ટલ છે. જ્યારે આ જમણી બાજુની જે શ્વાસવાહિની છે એ વધુ પડતી ત્રોસી આવેલી હોય છે. માટે શ્વાસનળીમાંથી જે હવા આવે છે એ વધારે પડતી આ જમણી બાજુના ફેફસામાં જતી હોય છે, કારણ કે આ ભાગ થોડો આડો પડી જાય છે. ને આડો હોવાને પરિણામે ડાબી બાજુના ફેફસાની અંદર કરતો જમણી બાજુના ફેફસામાં હવા વધારે જતી હોય છે. ત્યાર પછી આ જે શ્વાસવાહિની એ ફેફસામાં જઈને ફરી પાછી શાખાઓમાં વિભાજિત થશે. આને આપણે પ્રાથમિક શ્વાસવાહિની કહીશું. અંદર ફેફસાની અંદર પ્રાથમિક શ્વાસવાહિની દ્વિતીય શ્વાસવાહિનીમાં વિભાજિત થશે. દ્વિતીય શ્વાસવાહિની તૃતીય શ્વાસવાહિનીમાં વિભાજિત થશે. એ તૃતીય શ્વાસવાહિની ત્યાર પછી શ્વાસવાહિકાઓમાં વિભાજિત થશે. તો 6 થી 12 વખત તે વિભાજિત થશે અને ઘણી બધી શ્વાસવાહિકાઓ બનાવશે. તેમાંની જે છેલ્લી શ્વાસવાહિકા હોય છે તેને અંત શ્વાસવાહિકા કહેવામાં આવે છે. અંત શ્વાસવાહિકા ત્યાર પછી શ્વસન જે ઝોન હોય છે એ ઝોનની અંદર ખુલતી હોય છે, જેના વિશે આપણે શ્વાસવાહિની વૃક્ષ નો આખો ટોપિક નો એક વિડીયો તૈયાર કરેલો છે. તે ટોપિક પણ તમે જોઈ લેજો. એ ટોપિક પણ નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આ શ્વાસવાહિની વિશે જોયું. શ્વાસવાહિની ફેફસાની અંદર જે ભાગમાંથી દાખલ થાય છે તે ભાગને આપણે હાઇલમ કહેવામાં આવે છે, બરોબર. ત્યાર પછી આ ફેફસાની જે દિવાલ હોય છે, તો આ જમણી બાજુનું ફેફસું છે, આ ડાબી બાજુનું ફેફસું છે. તો જમણું ફેફસું અને ડાબા ફેફસાનું ડિફરન્સ શું છે? તો જમણી બાજુનું ફેફસું અને આ ડાબી બાજુનું ફેફસું તો જમણી બાજુનું ફેફસું અને ડાબી બાજુના ફેફસામાં ડિફરન્સ શું છે? તો જમણી બાજુનું ફેફસું એ જાડું હોય છે મિત્રો. આ જમણી બાજુનું ફેફસું કેવું હોય છે મિત્રો? જાડું હોય છે. બીજું પહોળું હોય છે અને બારેર હોય છે. કેવું હોય છે મિત્રો? બારેર હોય છે. તો જાડું, પહોળું અને બારેર, અને પહોળું હોવાને પરિણામે કેવું હોય છે? ટૂંકું પણ હોય છે. તો જમણી બાજુનું ફેફસું કેમ ટૂંકું હોય છે? અને જમણી બાજુનું જ્યાં ફેફસું આવેલું હોય છે ત્યાં આગળ યકૃત આવેલું હોય છે, ને યકૃતને પરિણામે જમણી બાજુનું ફેફસું કેવું હોય છે? ટૂંકું હોય છે. જે ભાગ આમ ટૂંકો હોય તે ભાગ કેવો હોય છે? પહોળો હોય છે, બરોબર. અને તેની દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. ડાબી બાજુનું ફેફસું એ વધારે પડતું લાંબું હોય છે, કારણ કે ડાબી બાજુના ફેફસાના બાજુએ હૃદય આવેલું હોય છે. પરિણામે ત્યાં રદ ખાંસ પણ જોવા મળતી હોય છે. હૃદયની પરિણામે તે ભાગ દબાય છે, પરિણામે તે ભાગ કેવો બને છે? લાંબો બને છે. ને બીજું, તે ભાગ પાતળો હોય છે. તો ડાબી બાજુનું ફેફસું કેવું હોય છે મિત્રો? પાતળું. બીજું, અહીંયા આગળ પહોળું હતું તો અહીંયા આગળ કેવું હશે મિત્રો? સાંકડું હોય છે. બીજું, અહીંયા હલકું હોય છે. અને ત્રીજું, લાંબુ હોય છે. કેમ લાંબુ હોય છે? ખ્યાલ આવ્યો? ત્યાં હૃદય હોવાને પરિણામે આ ફેફસા એ ફુગ્ગા જેવી રસ્તા છે. ફુગ્ગાને આમ દબાવીએ તો કેવો થાય? લાંબો થાય. ને આમ દબાવીએ તો પહોળો થાય છે. તો જમણી બાજુના ફેફસા ને આમ દબાયેલો હોય છે, કારણ કે નીચેની બાજુ યકૃત હોય છે, માટે તે પહોળું હોય છે અને ટૂંકું હોય છે. ત્યારે ડાબી બાજુનું ફેફસામાં અહીંયા હૃદય હોય છે, માટે આમ દબાય છે. તો આમ દબાવાને પરિણામે તે કેવું થાય છે? લાંબુ થાય છે અને સોકડું થતું હોય છે, બરોબર મિત્રો. બીજું કે રદ ખાંચ.
રદખાંચ ક્યાં આવેલી હોય છે? તો રદખાંચ એ જમણી બાજુના ફેફસામાં હોતી નથી, જ્યારે ડાબી બાજુના ફેફસાની અંદર આપણે આ રદખાંચ જોઈ શકીએ છીએ. રદખાંચ આવેલી છે. ત્યાર પછી આ જે જમણી બાજુનું જે ફેફસું છે તેમાં એક આડી ફાટ અને બીજી એક ક્રોસી ફાટ, આમ બે ફાટ આવેલી છે જે જમણી બાજુના ફેફસાને ત્રણ ખંડમાં વિભાજિત કરે છે. આ ઉપરી ખંડ છે, આ મધ્ય ખંડ છે અને આ અધ ખંડ છે. આ ઉપરી ખંડ, મધ્ય ખંડ અને અધ ખંડ આ ત્રણ ખંડોમાં વિભાજિત કરવા માટે આ આડી ફાટ આવેલી છે ને આ ત્રોસી ફાટ આવેલી છે. એવી જ રીતે ડાબી બાજુના જે ફેફસાની અંદર માત્ર એક જ ફાટ આવેલી હોય છે, ત્રોસી ફાટ જોવા મળતી હોય છે. આ ત્રોસી ફાટ હોય છે જે ડાબી બાજુના ફેફસાને બે ભાગમાં વિભાજિત કરે છે. ઉપરના ભાગને ઉપરી ખંડ કહેવાય ને અહીંયા નીચેના ભાગને અધ ખંડ કહેવાય. અહીંયા મધ્ય ખંડ હોતો નથી. તો આ ડાબી બાજુનું ફેફસું બે ખંડોમાં વિભાજિત થયેલું હોય છે, બે ખંડોમાં વિભાજિત કરવા માટે ત્યાં ત્રોસી ફાટ આવેલી હોય છે, આ બાજુ આડી ફાટ હોતી નથી. ત્યારે જમણી બાજુનું ફેફસું એ ત્રણ ખંડોમાં વિભાજિત થયેલું હોય છે, ત્રણ ખંડોને વિભાજિત કરવા માટે એક આડી ફાટ અને એક ત્રોસી ફાટ ત્યાં જોવા મળે છે. પરિણામે જમણી બાજુનું ફેફસું ઉપરી ખંડ, મધ્ય ખંડ અને અધ ખંડ એમ ત્રણ ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. તો જો અહીંયા આગળ આપણે લખો તો લખી દઈએ, તો જમણી બાજુનું ફેફસું માં કઈ ફાટ આવેલી હોય છે? તો આડી અને ત્રોસી ફાટ આવેલી હોય છે, ત્યારે ડાબી બાજુના ફેફસામાં માત્ર ત્રોસી ફાટ જ આવેલી હોય છે. ત્રોસી ફાટ આવેલી છે, એક જ ફાટ છે, માટે ત્યાં આગળ બે ખંડો જ હોય છે. કયા બે ખંડો હોય છે? ઉપરી ખંડ અને બીજો અધ ખંડ, બે ખંડો જોવા મળે છે. અહીંયા બે ફાટ હોય છે, પરિણામે જમણી બાજુનું ફેફસું એ ત્રણ ખંડોમાં વિભાજિત થાય છે, એક ઉપરી ખંડ, બીજું મધ્ય ખંડ અને ત્રીજું અધ ખંડ. ત્યાર પછી આ જે ફેફસાની ફરતે આવેલા આવરણ જેને ફુફ્ફુસીય આવરણ કહેવામાં આવે છે, આ ફુફ્ફુસીય આવરણ બે હોય છે. એક આ બહારની બાજુ આવેલું ફુફ્ફુસીય આવરણ અને બીજું એક અંદરની બાજુ આવેલું ફુફ્ફુસીય આવરણ. તો આ જે હું દોરી રહ્યો છું તે બહારની બાજુએ આવેલું ફુફ્ફુસીય આવરણ છે. આ બહારનું ને આ અંદરનું, તો આ બહારનું ફુફ્ફુસીય આવરણ, આ અંદરનું ફુફ્ફુસીય આવરણ બહારનું ફુફ્ફુસીય આવરણ અને અંદરનું ફુફ્ફુસીય આવરણ, આ બે ફુફ્ફુસીય આવરણની વચ્ચે ફુફ્ફુસીય પ્રવાહી ભરેલું હોય છે જે ઘર્ષણ નિરોધક તરીકે કામ કરે છે. બરોબર, કારણ કે ફેફસા સંકોચન શીતલન થાય છે, પરિણામે તેના ઘર્ષણ નિરોધક પ્રવાહી તરીકે બે ફુફ્ફુસ આવરણની વચ્ચે ઘર્ષણ નિરોધક પ્રવાહી ભરેલું હોય છે. આ ઘર્ષણ નિરોધક પ્રવાહીનું નિર્માણ એ અંદરનું જે આ ફુફ્ફુસીય આવરણ હોય છે તેમાંથી થતું હોય છે. અંદરના ફુફ્ફુસીય આવરણમાંથી આ ફુફ્ફુસીય પ્રવાહીનું નિર્માણ થાય છે. જુઓ હવે આ જે બે ફેફસા હોય છે, બે ફેફસાની વચ્ચે જે આવેલો જે વિસ્તાર હોય છે તેને મીડિયા સ્ટેનમ કહેવામાં આવે છે. મીડિયા સ્ટેનમ, મેડિયા સ્ટીનમ નો જે વિસ્તાર છે, બે ફેફસાની વચ્ચે આવેલો જે વિસ્તાર હોય છે ત્યાં હૃદય અને થાઇમસ ગ્રંથિ ત્યાં સ્થાન પામેલી હોય છે. હૃદય અને થાઇમસ ગ્રંથિ ત્યાં ગોઠવાયેલી હોય છે. આ જે બે ફેફસાની નીચેની બાજુએ પૂર્વધર પટલ આવેલું હોય છે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં સહાયનું કામ કરતી હોય છે. શ્વાસોશ્વાસની ક્રિયા માટે
ઇમ્પોર્ટન્ટ હોય છે જેને આપણે ઉરોધર પટલ કહેવામાં આવે છે। જે આ ઉરોધર પટલ આ ઉરસ ગુહાનું પોલાણ અને ઉદર ગુહાના પોલાણને અલગ પાડતી રચના છે। બીજું શ્વાસોશ્વાસની ક્રિયા માટે પણ તેનું સંકોચન શિથિલન જવાબદાર હોય છે। તો આપણે અહીં આગળ ફેફસાની સંપૂર્ણ રસ્તા જોઈ મિત્રો, ફેફસાની ફરતે આવેલા બે પડના આવરણ જોયા, બે પડની વચ્ચે જે અવકાશ હોય છે તેને ફુફ્ફુસીય અવકાશ, એ અવકાશની અંદર ફુફ્ફુસીય પ્રવાહી ભરેલું હોય છે, બે પ્રવાહી એ ઘર્ષણ નિરોધક તરીકે કામ કરે છે, એ ફુફ્ફુસીય પ્રવાહીનું નિર્માણ અંદરના ફુફ્ફુસીય આવરણમાંથી થતું હોય છે। આ અંદર તો જે ફુફ્ફુસીય આવરણ તે ફેફસાની સાથે સંબંધિત હોય છે, તેનું જોડાણ ફેફસાની સાથે થયેલું હોય છે, પરંતુ આ બહારનું જે ફુફ્ફુસીય આવરણ હોય છે તેનું જોડાણ ઉરસીય ગુહાની દિવાલ સાથે થયેલું હોય છે। તો મિત્રો અહીં આગળ આપણે ફેફસાની સંપૂર્ણ રસ્તા જોઈ, નેક્સ્ટ આપણો એક વિડીયો એવો બનાવીશું કે જેની અંદર શ્વસન સપાટી ના લક્ષણો કયા હોય છે, ફેફસા શ્વસન સપાટી તરીકે કેમ કામ કરતા હોય છે, બીજો કે એ શ્વસન સપાટીની થિકનેસ કેટલી હોય છે ને શ્વસન સપાટીની અંદર કયા કયા આવરણો આવેલા હોય છે તેના વિશે આપણે ડિટેલમાં એક તેના માટે પણ વિડીયો તૈયાર કરીએ છીએ। માટે આપણી ચેનલને અંદર આવેલા જે તે વિડીયોને સતત જોતા રહેજો, તેની તમે એક નોટ્સ તૈયાર કરજો, બધા જ વિડીયો નીટ માટે ખૂબ જ ઉપયોગી થશે। થેન્ક યુ।